તો હું સ્વામીજીની વાત કરું છું તો આપણે દાખલા તરીકે મેં તમને ઓલરાઉન્ડરના નામ આપ્યા, ઇયાન બોથમ, એ બહુ સારી બોલિંગ કરતા હતા, બેટિંગ કરતા હતા, પણ ક્યારેય એણે સ્પિન બોલિંગ નથી કરી. સ્પિન એનું કામ જ નહીં. ફાસ્ટર હતા. કેવા હતા? ફાસ્ટર હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને શ્રેષ્ઠ બેટ્સમેન છે. તમને હું ક્રિકેટની વાત કહું ને, એ પહેલાં તમને ગમતા બે ચાર ક્રિકેટના જોક કહી દઉં એટલે તમે થોડા ખુશ થઈ જશો. ક્રિકેટના જોક અને તરત સમજી જજો. પાછા સરદારજી અને સોમવારે જોક કીધો હોય ને તો ગુરુવારે હશે. અને 72 કલાકે લાઈટ થાય. કેટલી એકવાર દિલ્હીમાં છે ને ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટની મેચ રમાતી હતી, એમાં નવજોત સિદ્ધુ છે ને અત્યારનો કોમેન્ટ્રી બોલનારો, એને શ્રીકાંત ઓપનિંગમાં આવતા હતા. એટલે નવજોત સિદ્ધુ બેટિંગ કરતા હતા અને સામે વેસ્ટ ઇન્ડિઝના લોકો જોયલ ગાર્નર અને માલ્કમ માર્શલ એ બોલિંગ કરતા હતા. પણ નવજોત સિદ્ધુનું પરફેક્શન બહુ ફર્સ્ટ ક્લાસ હતું, ટાઈમિંગ. તે વન ડે મેચ હતી, તે પહેલી ઓવરમાં 6 રન લીધા નવજોતે, એટલે સારી એવરેજ ગણાય. તેણે એક ફર્સ્ટ ક્લાસ આમ સ્ટ્રેટ ડ્રાઈવ મારી. અને તમને ખબર હશે કે કોઈ પણ ફાસ્ટ બોલર હોય ને એનું મોટા મોટું અપમાન કયું ગણાય ખબર છે? ફાસ્ટ બોલરનું ગ્રેટેસ્ટ ઇન્સલ્ટ શું ગણાય? એને તમે સ્ટ્રેટ ડ્રાઈવ મારીને બાઉન્ડ્રી કાઢો ને એનું અપમાન ગણાય. પણ મોટા બેટ્સમેન હોય ને, વર્લ્ડ ક્લાસ બેટ્સમેન, એનું અપમાન શું ગણાય ખબર છે? બોલર છે ને એનું મિડલ સ્ટમ્પ ઉડાડી દે ને એનું અપમાન ગણાય. તો નવજોતે તો આમ જે પહેલા બોલરને આમ જોયલ ગાર્નરને શિક કચકતી આમ મારી, તે વચ્ચે કોઈ હાથ ન નાખી શકે. અને પેલો એક આ મેચ જોવા માટે એક સરદારજી બેઠો હતો પેવેલિયનમાં. એ સરદારજી હતો ને હરનામસિંહ, એ કહે વાહ 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 નવજોત, ક્યા ટાઈમિંગ હૈ, ક્યા ટાઈમિંગ સે ખેલતા હૈ, ખેલતે રહો. તેની બાજુમાં એક ગુજરાતી બેઠો હતો, એને કીધું ભાઈ આપ એસે શાઉટિંગ મત કરો, હા બૂમ મત લગાવો, ધીરે બોલો, હમ ભી ક્રિકેટ દેખને કે લિયે આયે હૈ. તો પેલો સરદારજી કહે અરે આપને વાલે ખેલતે હૈ, આપને ભાઈ ખેલતે હૈ ના. તો નવજોતે છે ને પછી બીજી ઓવરમાં શ્રીકાંતે 1 રન લીધો એટલે પાછી ક્રીઝ ઉપર કોણ આવે? નવજોત સ્ટ્રાઈકર એ આવ્યો. એમાં એને છે ને આમ સ્વીપનો શોટ માર્યો અને એટલો ફાઇન શોટ માર્યો ને 3 રન દોડીને લીધા. તો પેલો સરદારજી હરનામસિંહ અરે વાહ વાહ વાહ, રનિંગ ટુ ધ બિટવીન વિકેટ કિતના બઢિયા હૈ, દોડતે રહો દોડતે રહો મારતે રહો. એટલે ગુજરાતી હતો કે ભાઈ બોમ્બ નહીં પાડતું, ચીસાશીસ નહીં કર, અમને ક્રિકેટનું જ્ઞાન છે. અરે સરદારજી બંધ જ ન થાય. પછી ગુજરાતી હતો ને એને પોતાનું દૂરબીન હોય ને કેમે ઓલું બાઇનોક્યુલર, એ પેલા હરનામસિંહને આપ્યું. ત્યાં શ્રીકાંતે 1 રન લીધો, ફરી પાછો સ્ટ્રાઇકર ઉપર નવજોત આવ્યા અને નવજોતે ગ્લાન્સ માર્યો શોટ બાઉન્ડ્રી માટે, એટલો ફાઇન શોટ હતો ને. તો પેલો હરનામસિંહ દૂરબીન સાથે જોતો હતો, તેણે શોટ જોયો ને તો પછી ધીમેથી કાનમાં કે વાહ વાહ ક્યાં ટાઈમિંગ હૈ, ક્યાં ટાઈમિંગ હૈ, શું કીધું? ક્યાં ટાઈમિંગ હૈ, ધીરેથી કીધું. સમજી ગયા કે પછી હસો? દૂરબીનમાં ઓલો ખેલાડી નજીક આવ્યો એટલે કાનમાં કીધું કે ક્યાં ટાઈમિંગ હૈ. થોડું તો કેવું પડે, નહીં તો જાય હો પાછું. એક વખત કરાચીમાં ક્રિકેટની મેચ રમાતી હતી ભારત પાકિસ્તાનને, અને ભારતને પાકિસ્તાન રમે એટલે આપણા હિન્દુસ્તાનમાં ગરીબી, મોંઘવારી, બેકારી, રસ્તા, ઘણા બધા પ્રશ્ન, ભ્રષ્ટાચાર જાણે છે જ નહીં, આખું હિન્દુસ્તાન ક્રિકેટમય થઈ જાય. અને એ વખતે ભારત પાકિસ્તાનની મેચ કરાચીમાં રમાતી હતી. દુનિયામાં ઘણા બધા સારા અમ્પાયરો છે, ડિકી બર્ડ, ડેવિડ શેફર્ડ, અમ્પાયર રામાસ્વામી, વેંકટ રાઘવન, આ બધા સારા અમ્પાયર ગણાય. પણ દુનિયામાં કેટલા ખરાબ અમ્પાયર રહે છે, હમણાં આપણે હિન્દુસ્તાનને અનુભવ થઈ ગયો ને ઓસ્ટ્રેલિયામાં, એમ પાકિસ્તાનમાં એક ખરાબ અમ્પાયર શકુર રાણા, એનું નામ શકુર રાણા, એ હંમેશા છે ને પાકિસ્તાનના ખેલાડીની ફેવર કરે. કોઈ અમ્પાયરે ફેવર કરાય, ન્યુટ્રલ રહેવાય, ન્યુટ્રલ, એ જ અમ્પાયર ગણાય. તો શકુર રાણા એમ્પાયરિંગ કરતા હતા, ભારત ફિલ્ડિંગ કરતું હતું, પાકિસ્તાન બેટિંગ કરતું હતું અને ચેતન શર્મા બોલિંગ કરતો હતો. ચેતન શર્મા દોડ્યો અને દોડીને એક સુપર દડો ફેંક્યો, ઇનસ્વિંગ કર્યો. શું કર્યો? દડાને ઇનસ્વિંગ.
આ મિડલ સ્ટમ્પમાં જતો હતો. કમરની નીચેની હાઇટ હતી, કેટલી કમર નીચેની હાઇટ, અને મિડલ સ્ટમ્પમાં દડો જતો હતો. હવે તમને ક્રિકેટનો કાનૂન ખબર છે કે જે દડો કમર નીચેની હાઇટનો હોય, મિડલ સ્ટમ્પમાં જતો હોય, એને તમારે બેટથી જ રમવો પડે ને. તમે ડિફેન્સિવ રમો કે સ્ટ્રોક મારો જે કરો એ, પણ જાવેદ મિયાદાદ બેટિંગ કરતો હતો ને, એ દડાને ઓળખી ન શક્યો. રિફ્લેક્શન્સ છે ને એ વીક પડ્યા, એટલે એણે અંચાઈ કરી, બદમાશી કરી, આમ સ્ટમ્પને કવર કર્યા અને દડો અહીંયા ભટકાણો, પગે આખા સ્ટમ્પ કવર થઈ ગયા બોડીથી, અને દડો અહીંયા ભટકાણો. અપીલ છે નહીં થાય, એલવિન વેલ્યુ, બધા અપીલ કરી એલવિન વેલ્યુ. તો શકુર રાણા કે નો નથી, કે ચોખ્ખો આઉટ હતો, આમાં થર્ડ અમ્પાયરની જરૂર ન પડે, બધાને ખબર પડે એવો આઉટ હતો. પછી તો ચેતન શર્મા ગરમ 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 થઈ ગયો, એટલે નવજોત સિદ્ધુ કે ભાઈ તું બોલિંગ કરતો રે, એસ એ ટેમ્પરામેન્ટ મત ગવાઓ, ડુ નોટ લુઝ યોર ટેમ્પરામેન્ટ, કીપ ઇટ અપ, ચાલુ રાખ કે. ચેતન શર્માએ બીજો દડો ઓફ કર્યો, રિવર્સ સ્વિંગ કર્યો, રિવર્સ સ્વિંગ, ક્લાસિક દડો હતો, મિડલ સ્ટમ્પમાં, આમ ઘૂંટણ નીચેની હાઇટ હતી અને મિડલ સ્ટમ્પમાં જતો હતો. જાવેદ મિયાદાદે ફરી અંચાઈ કરી, સ્ટમ્પને કવર કર્યા, દડો અહીંયા ભટકાણો. અગિયારે અગિયાર ખેલાડીએ દોઢ ફૂટ કૂદકો મારીને અપીલ કરી, આઉટ છે એલબીડબલ્યુ. શકુ રાણા ઉભો હતો ને એ 360 ડિગ્રી ફરી ગયો, નો અમ્પાયરે કઈ ફરવાની જરૂર નહીં, આમ જ કરાય બસ, એટલું જ, બીજું કઈ જરૂર હોય આમાં, ના 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 એવું ના કરવાનું હોય, કઈ એટલું જ બસ, આઉટ હોય તો એટલું કરવાનું હોય, બરાબર ને, બાઉન્ડ્રી હોય તો એટલું જ કરવાનું હોય. કેટલાક અમ્પાયર બહુ વધારે પડાવવા કરે, આમ કરે તો જોવે જ છે એમ, કે બધું બેચારો હાથ હલાવવાની જરૂર નહીં. તો શકુ રાણા તો છે ને, એને ફરી વાર પોતાનો પાકિસ્તાનનો ખેલાડી હતો ને મિયાદાદ, એટલે એને આઉટ ન આપ્યો. અને ચેતન શર્મા તો ગરમ ગરમ લાલચોળ થઈ ગયો, ફાસ્ટ બોલર છે ને હંમેશા મરચા જેવા હોય, કેવા હોય, એનું ટેમ્પરેચર બહુ હાઈ હોય તો જ ફાસ્ટ બોલર થઈ શકાય, બાકી બહુ ટાઢો હોય ને એ સ્પિનર થાય, દિવસની 42 ઓવર ફેંકે, આઉટ થાય તો શું, ન થાય તો શું, જવા દો નહીં. પણ ફાસ્ટ બોલરની જે સ્ટેમિના હોય ને, એ સ્ટેમિનાથી જે ગરમ રહે, એની ગરમી હોય જેને સ્ટેમિના આપે, એટલે ચેતન શર્મા તો આમ ગરમ ગરમ લાલચોળ થઈ ગયો. નવજોત સિદ્ધુ કે અરે શર્મા, ચેતન તું એસે મગજ મત ગવાઓ, હે તુમ બોલિંગ કરતે રહો ના, હમ બોલિંગ હમ અપીલ કરેંગે. નવજોત ચેતન શર્માએ ત્રીજો દડો ફેંક્યો, હવે ત્રીજો દડો પણ આમ ક્લાસિક બ્લોક હોલ કરે ને ઘણી વાર, અને આમ સીધો મિડલ સ્ટમ્પમાં જતો હતો, પાછા સ્ટમ્પને કવર કર્યા, દડો અહીંયા ભટકાણો. અને નવજોત સિદ્ધુએ શકુ રાણા પાસે એને અપીલ કરી કે અલ્લાહ કિતને હે, અલ્લાહ કિતને હે. શકુ રાણા કે એક, હવે આપણે આ સાંભળ્યા જે પ્રમુખ સાંઈ મહારાજની ક્રિકેટની વાત કરતા, તમને બે ચાર જોક કીધા કે પ્રમુખ સાંઈ મહારાજ સારા બેટ્સમેન છે, બોલર છે, ફિલ્ડર છે, અમ્પાયર છે, વળી સારા કોમેન્ટ્રી બોલનારા છે, વળી પાછા સ્પોર્ટ્સના લેખ લખનારા છે, વળી પાછા સ્પોર્ટ્સના સાધનનું મેન્યુફેક્ચરિંગ કરનારા છે, એનું માર્કેટિંગ કરનારા છે, એવી બધી વસ્તુ કરે, કારણ કે એમને કેટલું બધું આવડે છે. પ્રમુખ સાંઈ મહારાજ એક વખત ઝામ્બિયામાં હતા 1974માં લુસાકા, અને સંતો છે ને માલપુઆ કરતા હતા, દેવસ્વામી અને રામસ્વામી, રામચરણ સ્વામી અને દેવચરણ સ્વામી માલપુઆ ઉતારતા હતા. તો પ્રમુખ સાંઈ મહારાજ રસોડામાં આવ્યા, પધરામણીથી એમ પાગબાગ પહેરેલી, સાંઈ કે લાવો અમે માલપુઆ કરીએ. આપણે કોઈ પેપરમાં એક પ્રશ્ન આપે કે માલપુઆ ખાલી જગ્યા આવડે, પછી કાઉન્સમાં લખ્યું એ બનાવતા ખાતા, તો આપણે શું લખીએ, બનાવતા ન આવડે. હા માલપુઆ તો છે ને ઘણા ઘરમાં બૈરાને નહીં આવડતા, કેટલીક વાર તો એ બહુ અઘરા પડે, એને ગોળ ભાખરી ન આવડતી હોય, અને રોટલી ગમે તેમાં માલપુઆ એક સરખા બનાવા. તો પ્રમુખ સાંઈ મહારાજને રસોઈનું પરફેક્ટ જ્ઞાન, એમ થોડી વસ્તુ આમ મીઠાઈ એ એટલી જ ખાઈ ને મેસૂબનો એટલો નાનો ટુકડો જમે ને તો એને ખબર પડી કે આ મેસૂબ કેવો છે એમ. અને આપણે 3 બટકા ખાઈ છે ને મેસૂબને કેવો છે, ઓહો હારો છે, એટલે અંદર કેવું
આ લોટ બરાબર કાચો છે, ઘી બરાબર સારું છે, ખાંડ માપની છે, બીજું બધું કંઈક હોય ને, કંઈક મહેસુબની શોભા હોય. પ્રમુખ સાંઈ મહારાજ વર્ષો પહેલા અમદાવાદમાં અત્યારે આપણું જે મંદિર છે ને શાહીબાગ મંદિર, એની પાછળ જ એમનો ઉતારો હતો અને ત્યાં જમતા હતા. શિયાળાનો દિવસ હતો, રીંગણાનો ઓળો બનાવેલો વલ્લભસ્વામીએ, કૃષ્ણ વલ્લભસ્વામીએ, તેમાં ભૂલથી છે ને અડધી ચમચી તેલ વધારે હતું, બહુ વધારે નહીં. અને બાપા માટે તો આપણે જે વાપરીએ છીએ એ જ હતું, પાછું કપાસિયાનું વાપરીએ છીએ ને. તો પછી બાપા એમ કીધું વલ્લભસાઈને કે અંદર આટલું તેલ કેમ, તો એ તો રોજ જમાડતા હોય અને વર્ષોથી બાપા જોડે સખા ભાવ, કે હવે એને નીકળ્યું, હવે એને કે હવે એનો અર્થ શું થાય, હવે અંદર આ નીકળ્યું, આવું કઈક બોલી દે બરાબર ને. એટલે સ્વામી તો સાંભળી લીધું. પછી ભક્તવત્સલ સ્વામી સારંગપુરથી આવ્યા કોઠારી, સાંકે આવો ભક્તવત્સલ. પછી સ્વામી કે સારંગપુરમાં વાડીમાં શું શું પક્યું છે, તો કે બાબા બધું જ છે, કપાસિયા છે, એરંડો છે, તલ છે, આમ છે, તેમ છે. તો સાંઈ કે રીંગણા પકાવ્યા કે નહીં, રીંગણા કર્યા છે કે નહીં, હા બાબા રીંગણા તો છે કે. તો પછી થોડી વારમાં અક્ષરપ્રસાદ ગરડાના કોઠારી હતા ને દાજી, એ આવ્યા, એ બેઠા બાપા સામે. સાંઈ કે શું દાજી ગરડાની ખેતીવાડી, તો કે બાબા બહુ સરસ છે આપણી કૃપાથી, આ વર્ષ તો બહુ સરસ છે. તો સાંઈ કે રીંગણી કરી છે કે નહીં રીંગણા, તો કે હા બાપા રીંગણા તો હોય જ ને, કે શિયાળામાં તો બહુ મજા આવે રીંગણાનું શાક. તો સત્સંગી જીવન સામે આવ્યા, તો સામી એને કીધું કેમ છે કોઠારી બધું, આપણી વાડી વાડી બધું, તો કે બાપા બધું જ સારું છે એમ. સાંઈ કે રીંગણા, તો બાપા અમારે તો એટલા રીંગણા થાય કે અમે મંદિરમાં વેચવા પડે છે. તો બધાને રીંગણાનું પૂછ્યું ને, ત્રણેય કોઠારી રીંગણા વાવ્યા છે કે નહીં, રીંગણા વાવ્યા છે કે નહીં. એટલે એક સંતને પ્રશ્ન થયો કે બાપા કેમ બધાને રીંગણાનું પૂછો છો. સાંઈ કે રીંગણામાંથી તેલ નીકળે છે. બાપા શું કે, રીંગણામાંથી તેલ નીકળે છે. તો બધા કે કોને કીધું, સાંઈ કે આવો આ કે છે, શું કે જે વલ્લભ સ્વામી જે બોલ્યા ને હવે એમાંથી નીકળી પડે ખાઈ લો ને હવે. તો બાપા કે મગફળી નહીં, મગફળી નહીં, તેલ તલ નહીં, આમાંથી તેલ નીકળે છે, માટે બધા રીંગણા જ વાવો, શું કીધું હવે. એટલે તેલની છૂટી થઈ જાય સસ્તું મળે, કારણ કે રીંગણા તો ઢગલા બંધ થાય એમ, મગફળી અવડી હોય, રીંગણું અવડું મોટું હોય. તો કહેવાનું શું કે પ્રમુખ સાંઈ મહારાજ છે ને, એને રસોઈનું બધું ડિટેલ જ્ઞાન છે. એને ખબર હોય કે ચરોતરમાં સમયો હોય તો ભાત કેટલો વપરાય, અને કાઠિયાવાડમાં સમય હોય તો ઘઉં કેટલા વપરાય, બધું એક સરખું ન ચાલે, એ બધું જુદું જુદું જ્ઞાન હોય. તો પ્રમુખ સાંઈ મહારાજને રસોડાનું પરફેક્ટ નોલેજ, પ્રમુખ સાંઈ મહારાજને બાંધકામ. હું તો આમનો સાધુ છું એટલે નહીં, આ સર્વમંગલ સાંઈ બધા કેટલા બધા અનુભવી વડીલ સંતો છે, પરંતુ દુનિયામાં જેટલા ધર્મગુરુઓ હશે ને અત્યારે જીવંત, એમાં પ્રમુખ સાંઈ મહારાજને બાંધકામનું, શિલ્પનું જેટલું ડિટેલ જ્ઞાન છે ને, દુનિયાના કોઈ સંન્યાસી મંડલેશ્વર નહીં હોય, કોઈ પણ નહીં. આ તમે દિલ્હીનું અક્ષરધામ જુઓ, તમને ખબર પડે કે પેલું બિયાસનું, રાધાસ્વામીનું બિયાસમાં એક બંધાઈ છે, તો કેટલી પાંચમી છઠ્ઠી જનરેશન બદલાઈ ગઈ તો એની પૂરું નથી થયું. અને અવડું મોટું દિલ્હી અક્ષરધામ જે કર્યું, અદભુત 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 એમ. તો પ્રમુખ સાંઈ મહારાજને બાંધકામનું ડિટેલ જ્ઞાન, કે કયો પથ્થરો એના પર કેવું નકશીકામ થાય, કેવા વેધરમાં ચાલે ન ચાલે, એને કેવી રીતે ધોવાય, અથવા કયા દ્રાવણથી ધોવું, ફલાણું ઢીકણું બીજું ત્રીજું, આ બધું ડિટેલમાં નોલેજ. અને પ્રમુખ સાંઈ મહારાજ એ બધું જ જાણી શકે એવા અનુભવી મુત્સદી ગણાય આમાં. તો પ્રમુખ સાંઈ મહારાજનું આ જ્ઞાન પાક્કું. પ્રમુખ સાંઈ મહારાજને એકાઉન્ટ્સનું જ્ઞાન જબરજસ્ત છે. તમને લાગે સ્વામી છ ધોરણ ભણ્યા હોય અને એકાઉન્ટ્સ, આપણા હરીશભાઈ દવે, આપણા જનરલ સેક્રેટરી, એ પોતે સીએ થયેલા છે, એણે પોતે નોંધ્યું છે કે અમે 10 સીએ હોય, કેટલા, મધુસૂદન જાની, જાજલ સાહેબ, સુનિલ પારેખ, બીજા ત્રીજા, અમે 10 સીએ હોય, અને એકાઉન્ટ્સને અમે મંદિરનો ઓડિટ હોય ને તપાસ્યો હોય, અને બધું ડિટેલ નોંધ્યું હોય, પણ પ્રમુખ સાંઈ મહારાજ જોડે મારી મિટિંગ થાય અને સ્વામી પાસે એક ચોપડો ન હોય, લેપટોપ ન હોય, કોમ્પ્યુટર ન હોય, સેક્રેટરી ન હોય, અને પ્રમુખ સાંઈ મહારાજ વાતચીત દરમિયાન અમને એકાઉન્ટ્સનો જે પ્રશ્ન પૂછે ને, એ એટલો બધો અગત્યનો હોય કે અમારા ખ્યાલભાઈ નીકળી ગયો હોય. બોલો હવે 10 સીએ, આજે પણ બધા સંતો, વડીલ સંતો બધા જ કે ઇકોનોમી છે ને એ સ્વામીનો બહુ ગમતો વિષય છે. આર્થિક તો એમના જ હાથમાં બધું, આટલી ઉંમર થઈને તો આ બધું તંત્ર કારોબાર ચાલે છે ને, એ બધું જ પોતે વન મેન હેન્ડલિંગ કરે એવા. તો પ્રમુખ સાંઈ મહારાજનું એકાઉન્ટ્સનું જ્ઞાન જબરજસ્ત, વળી સ્વામીજીનું મેનેજમેન્ટ,
આમાં ઘણા છોકરાઓ ભણતા હશે, તમે ખૂબ આગળ વધજો, મેનેજમેન્ટ કોલેજમાં જવા મળે તો જજો. પણ મુંબઈના એક વખતના બહુ મોટા ઉદ્યોગપતિ, હજી ઉદ્યોગપતિ છે, મોહનભાઈ પટેલ, ઉત્તર સંડાના છે, એ વખતના શેરીફ હતા. અને રામાનંદ સાગરનું તમે રામાયણ જોયેલું ને, એના વેવાઈ થઈ. એ મોહનભાઈ શેરીફના બે છોકરાઓ સ્વિટ્ઝરલેન્ડમાં ભણ્યા મેનેજમેન્ટ કોલેજમાં, અને બહુ બ્રાઇટ છોકરાઓ. પછી મોહનભાઈ પટેલ, અમે એના ઘરે ગયેલા કીર્તન આરાધના કરવા, ત્યારે એના દીકરાઓને કીધેલું કે દીકરાઓ તમે સ્વિટ્ઝરલેન્ડની મેનેજમેન્ટ કોલેજમાં ભણો, ગમે એટલું ભણો, તમારા પ્રોફેસર ગમે તેવા ઉત્તમ હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજની સાથે 10 દિવસ અઠવાડિયું રોકાવો ને તમે, અને જે કરે છે સવારથી સાંજ સુધીની ક્રિયા, મળવું હળવું, કાગળ લખવા, સમયનું મેનેજમેન્ટ, તમે 8 અઠવાડિયું કે 10 જ દિવસ પ્રમુખ સ્વામી જોડે રહો ને, સ્વિટ્ઝરલેન્ડ ને અમેરિકાની મેનેજમેન્ટ કોલેજ કરતા પણ સ્વામીનું મેનેજમેન્ટ સર્વોપરી ગણાય, એવું એ મોહનભાઈ શેરીફ બોલેલા. તો સ્વામીને એનું જ્ઞાન પણ જોરદાર છે, બહુ ગજબ છે. એમને બધું જે સંગીતનું જ્ઞાન છે બધું, ઘણાને ખબર નહીં હોય કે પહેલા અમે ક્લાસિકલ ગાતા ને, તો આમ ત્રિતા લાલ તો ધા દિન દિન ધા ધા દિન દિન ધા ધા તિન તિન તા તા દિન દિન ધા, આ છે આ વજન છે. તો પ્રમુખ સાહેબ મારા આમ ક્લાસિકલ સાંભળતા હોય ને, તો જે અમારો સમ આવે ને તે આમ કરે, એમ ત્રિતા ક્લાસિકલમાં કરે. અને પ્રમુખ સાહેબ મહારાજને સંગીતનું બહુ પરફેક્ટ જ્ઞાન. આજે આપણી સંસ્થામાં આ ફોટોગ્રાફી હોય, પ્રેસ હોય, સંગીત હોય, લખાણ હોય, અથવા આર્ટ ડેકોરેશન હોય, સ્ટેજ ડેકોરેશન હોય, આ બધી કલાઓ વિકાસ પામી, એનું કારણ શું કે પ્રમુખ સાંઈ મહારાજને સંગીતનું ડિટેલ જ્ઞાન છે અને આર્ટનું બધું જ્ઞાન છે. વ્યવસ્થિત જાણે કે કયું ભજન ક્યારે ગવાય, ક્યારે ન ગવાય. એક હું મારો નાનકડો પ્રસંગ કહી દઉં. અમે 1977માં માંઝા ગયેલા ટાંઝાનિયામાં, અને માંઝામાં મોટી જાહેર સભા હતી, એમાં વચ્ચે મારે એક ભજન ગાવાનું હતું. એ ભજન છે ને, આમ કે ભજન ગાવા માટે નહોતું, પણ ખાલી જગ્યા પૂરો. આપણે નહીં કેટલીક વાર પ્રમુખ સ્વામી મહારાજ એમ બોછાસણ સભા મંડપમાં આવવાના હોય, પણ સ્વામીનો અગત્યનો ફોન આવ્યો અથવા સ્વામીને નાવા જવાનું થાય, અહીંયા વચ્ચે કોઈ પ્રોગ્રામ જ ન હોય, પછી આપણને શું કે આયોજકો કે બાપા એક બે ભજન હલાવો. એટલે ભજનની જગ્યા નથી, ભજનને હલાવવાનું છે, ગગડાવો. એટલે મેં ભજન ગાયું, ખોળો બાપાનો અમે ખૂંદ તારેલો, લાડકા યોગીના અમે બાળ રે બાપાના, હિત મુને સાંભરેલો, બાપાના હિત મુને સાંભરેલો, કાનમાં ફેરવતા બાપા આંગળી રેલો, કાનમાં ફેરવતા બાપા આંગળી રેલો, ગળે ફેરવતા રૂડા હાથ રે બાપાના, હિત મુને સાંભરે રેલો. આ ભજન મેં ગાયેલું. ઓડિયન્સમાં છે ને 30% કે 35% સત્સંગી, બીજા બધા પરોક્ષના. પછી સભાપતિ અમે 17 સંતો હતા, અને પછી બધા પોતપોતાની ગાડીમાં બેસીને ઉતારે ગયા, અને હું હાર્મોનિયમ પેક કરી અને ઉભો હતો ગાડીની રાહ જોઈને, તો બધી ગાડી નીકળી ગઈ. એક છેલ્લે ગાડી હતી, એ ગાડીમાં પ્રમુખ સ્વામી મહારાજ અને પાછળ બીજા 3 સંતો, એટલે આખી ગાડી પેક હતી. અને સ્વામીએ મને જોયું, એટલે સ્વામી કે એ હાર્મોનિયમ ડેકીમાં મૂકી દો, અને સાહેબ કે મારી બાજુમાં આવતા રહો એમ. તો તમારા મનમાં આશ્ચર્ય થશે ને કે તમે બાપાની બાજુમાં, તો બાપાનું શું થાય. આ તો અમદાવાદમાં કાંકરિયામાં છે ને, એક જાડો માણસ હાથી ઉપર બેઠો, પહેલી વાર એલિફન્ટ રાઈડ લીધી, તો બધા બકરાની ગાડીમાં બેસે, એલિફન્ટની રાઈડ લીધી, તો બધા નાના નાના છોકરા હોય ને બધા, એ તો બધા તોફાની નટખટ નારાયણ હોય ને, તો બધા છોકરા વગે એચ જાતના ચાળા ને નખરા કરવા માંડ્યા. તો ઓલા જે દાદા હતા ને હાથી ઉપર બેઠા હતા, એ બહુ જાડા હતા, મારા કરતા ડબલ, એ ગરમ થયા. એ કે હે વાંદરાઓ, હાથી જોયો નથી કે દાઈટ કાઢો શો કે. તો છોકરાઓ કે દાદા, હાથી તો ઘણી વાર જોયો, પણ હાથી પર હાથી પહેલી વાર. કે બાપા મને કહે કે તમે બાજુમાં બેસી જાઓ, પણ આપણે વચનામૃતમાં આવે છે ને, ગોકુલની વાત જુદી અને મથુરાની વાત જુદી. એમ એ વખતે મારું વજન બહુ ઓછું હતું, 65-66 કિલો હતું,
અને બાપુ અને બાજુમાં બેસી ગયો. પછી સ્વામીએ મને કીધું, આમ હળવેથી આમ માથ્યા જ મૂકીને કીધું, જો એક તો બેસાડ્યો પોતાની બાજુમાં, કેવા સૌભાગ્ય ગણાય. પછી સ્વામી મને કહે કે સભા જોઈને ભજન ગાતા શીખવું. શું કીધું? સભા જોઈને. બાબા કે આમાંથી 65-70% યોગી બાપા એ જોયા જ ન હોય, યોગી બાપાને દર્શન ન કર્યા હોય, એમાં એ ભજન ગાઈએ તો સમાસ ન થાય. ત્યાં કોઈ સાર્વજનિક સંત મહિમાનું હોય, ભગવાનના મહિમાનું પદ છે, બધા ઉપદેશનું પદ છે, એવું ગવાય. યોગી બાપા કે પહેલા હિત કરવું, પછી હિતનું વચન કરવું કેવું. તો જો આપણે વાત કરીએ કે સ્વામીને કેટલી બધી ખબર પડે. એકવાર મુંબઈમાં બાપા પૂજામાં આવતા હતા સવારના 7:30 અને ભજન વાગતું હતું 7:30 સવારના 7:30. આપણે જૂનો આપણું અક્ષરભુવન હતું ને એમાં કાળ ના ગડે નગારા, કાળ ના ગડે અગડ ધેન 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 નગારા, કાળ ના ગડે, કાળ ના ગડે નગારા, કાળ ના ગડે અગડ ધેન 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 નગારા, કાળ ના ગડે. તે બાપા આવ્યા હોલમાં. આમ તો અંત્યના 30માં લખ્યું આ ઘડી અને આ ક્ષણે મરી જવું છે, એ વિચાર અમને મટતો નથી. પણ પ્રમુખ સાંઈ મહારાજને કેટલું બધું સમાજનું જ્ઞાન છે. સ્વામી કે આ સવારના પોરમાં શું કાળના ગડે? શું કે બાપા? કારણ કે સવારના પોરમાં કંઈક પ્રભાત્યા હોય, મૂર્તિના પદો હોય, સંસ્કૃત સ્તવનો હોય, અષ્ટક હોય, કંઈ હળવા ભજન હોય, આ કાળના ગડે સવારના પોરમાં હોય કે? જો શ્રીજી મહારાજના અખંડ ધારક છે, ભાઈ વિવેક શીખવાડે છે. માટે છે ને ઘણી વાર આ બધા સંતો સર્વમંગલ સાંઈ બધા કે પ્રમુખ સાંઈ મહારાજ કોઈ ગામડે ન જાય, પણ આટલા બધા વિષયોનું આટલું ઊંડું જ્ઞાન એ આપણી વચ્ચે બેઠા છે ને, એમાં જ આપણો બધાનો સકરવાર ને ભલીવાર છે. કારણ કે એ બધું જ કરી શકે છે. તો પ્રમુખ સાંઈ મહારાજના મેં તમને આધ્યાત્મિક ગુણો કીધા, આ દુન્યવી ગુણો કીધા, કે એમણે જે બાંધ્યું છે આ બધું બધા શિલ્પ, આટલા બધા સંતો તૈયાર કર્યા, એનું મેનેજમેન્ટ, એ પાકું, એ પાછા બાળ મર્મગ્ન સ્વામી ત્યાં બોચાસણ હતા, સોરી વડોદરામાં, અને શ્વેતાંશુ હતો ને નાનો હતો સિદ્ધાર્થભાઈનો, અને આ 7-8 વર્ષની ઉંમર હતી. તો પ્રમુખ સાંઈ મહારાજે એને તિલક કરી દીધું. એ નાનું છોકરું હોય એને તમે આમ કપાળમાં કંઈક કરો તો એ આમ મરક મરક હસવા માંડ્યું એમ. ને એને ક્યુરિયોસિટી હતી કે મારા કપાળમાં શું કર્યું. તે પ્રમુખ સાંઈ મહારાજ તરત પોતાનો પૂજાનો કાચ હતો ને એ લઈને બતાવ્યો. જો એ તો બાળ બ્રહ્મચારી સંત છે, તો એક નાના બાળકની સાયકોલોજી સમજે. અને કેટલાક દાદા છે ને એના દીકરા દીકરા તૈયાર હોય ને, તે દીકરા દીકરાને ચાંડલો કરે, પછી એ કે દાદા આમ શું હવે અહીંથી જા મને પૂજા કરવા દે, એમ કરી કાઢી મૂકે. બાપાએ તરત ચાંડલો બતાવ્યો કે જો મેં તને ચાંડલો કર્યો. અને એ વખતે એના મોઢા પરનો આનંદ, આમ લાગે આ સાયકોલોજી ક્યાંથી સમજ્યા હશે બાળકોની. તો એ પ્રમુખ સાંઈ મહારાજને બધું જ આવડે. આપણા ગુરુ છે કામિલ કાબિલ સબ હુન્નર તેરે હાથ, એની પાસે શું નથી.